ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાર ગામ નજીક આજરોજ સવારના બાઇક પર નોકરીએ જતા એક 40 વર્ષીય યુવકને કોઈ અજાણ્યા બે સમય લૂંટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મળતી વિગતો અનુસાર મૂળ પાણીથા ગામના રહીશ અને હાલ રાજપારડી ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટરમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તેઓ આજરોજ સવારના 8 વાગ્યાના અરસામાં બાઇક લઈને રાજપારડીથી કરાર જઈને નોકરીએ જવા નીકળ્યા હતા. તેઓ કરાર નજીકથી પસાર થતા હતા તે સમય દરમિયાન કરાર ગામે ગરનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઈને ઉભેલા બે સમૂહે બાઇકનું સ્ટેરિંગ પકડી લેતા કલ્પેશભાઈએ બાઇક ઊભી કરી દીધી હતી. ત્યારબાદ તે લોકોએ કલ્પેશભાઈના ગળા નજીક છરો હથિયાર મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા અને તેમણે એ લોકોને કહ્યું હતું કે મને મારશો નહીં, મારી પાસે જે પણ છે બધું તમને આપી દઉં છું. ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઈએ પહેરેલા સોનાની ચેન અને બે વીંટીઓ લઈ લીધી હતી અને ત્યાર પછી એ બંને ઈસમો નજીકના કાચા રસ્તે જઈને જતા રહ્યા હતા. લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈએ ઘટના સંદર્ભે મીડિયા સમક્ષ નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. કલ્પેશભાઈને લૂંટી લેનાર આ ઈસમો હિન્દીમાં બોલતા હતા અને તેમણે ટી શર્ટ અને લુંગી પહેરેલી હતી. ધોળે દહાડે બાઇક સવાર ઈસમે પહેરેલા સોનાની ચેન અને વીંટીઓ મળીને રૂપિયા 1.47 લાખના મુદ્દામાલની લૂંટ થઈ હોવાની ઘટનાને સમગ્ર ઝઘડિયા પંથકમાં ચકચાર ફેલાવા પામી હતી. ઘટના સંદર્ભે લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. રિપોર્ટ બાય કેતન મહેતા, ઝઘડિયા. મારું નામ કલ્પેશ પટેલ, મારું મૂળ ગામ પાનેથા, હું રાજપારડી રહું છું, શિવ દર્શન સોસાયટી. મેં સવારે 8:22 હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનાળા નીચે મારી પાસે બાઇક હતી એટલે તે બાઇકની આગળ ઊભા રહીને બે જણાએ સ્ટેરિંગ પકડી લીધું. પાણીની અંદર ઊભેલા હતા તે મેં બાઇક ધીમી પાડી દીધી અને ગરા પર છરો મારા મેકી દીધો. એટલે ભાઈએ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો ચપ્પુ. એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને, મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી. એટલે મારી એને પહેલાં એમ કહીને ચેન તોડી લીધી. ચેન તોડી પછી એને વીંટી કાઢી, બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી. ને પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય છે તે રસ્તે ચાલતા ચાલતા જતા રહ્યા અને મેં સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી દીધી ઝઘડિયા. બસ આ બનાવ બન્યો, મને કશું માર્યું નથી, કશું નહીં કર્યું. આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે, જેની માહિતી એવી છે કે અવિદા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા. એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આતરી ગળા ઉપર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે. આ બાબતે પોલીસ છે એમણે વધુ તપાસ હાથ ધરી છે, ગુનો દાખલ કરી દીધો છે. ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે. એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલુ છે.